પણ લોકો સાથે એકાએક વાતચીત કરતા સંકોચ અનુભવો છો મોટાભાગના લોકો આવું જ થાય છે પરંતુ સક્સેસ યુનિવર્સિટીના સોશિયોલોજી ઓફ કાઇન્ડનેસના પ્રોફેસર ગિલિયન સેન્ટ્રોમ કહે છે કે આ પ્રકારની ટૂંકી વાતચીત સ્વાસ્થ્ય સુખ મનોદશા અને સમગ્ર સુખાકારીમાં વધારો કરે છે એમના અનુસાર આપણે માનીએ છીએ કે લોકો આપણા સાથે વાત કરવામાં રસ નહીં લે કે પસંદ નહીં કરે પરંતુ સંશોધન દર્શાવે છે કે આપણે જેટલું વિચારીએ છીએ એના કરતાં ઘણા વધુ લોકો આપણને પસંદ કરે છે તેણે ખજાનાની સો તરીકે વિચારો એ રીતની વાત કરીને હાળવદમાં વાતચીતની કુશળતા શીખવનાર એલ્સન બુરકન નાની નાની વાતોથી ઉત્સાહિત થઈ જાય છે તે કહે છે કે મોટાભાગના લોકો એમબીએ વિદ્યાર્થીઓ પણ આમાં સામેલ છે આમ કરવાથી બચે છે તેને બદલે માટે સૌપ્રથમ તો એ સ્વીકારવું રહ્યું કે આકસ્મિક વાતનો અનિવાર્ય છે તે સામાજિક ઔપચારિકતા છે તેમાં અજાણ્યાઓ સાથે પોતાને જોડવું જ પડશે તેને ટ્રેન્જર હેન્ડ તરીકે જુઓ કોણ જાણે કે આ ટૂંકી ચર્ચાઓ તમને ક્યાં લઈ જઈ શકે કોમ્યુનિકેશન સ્કિલ એક્સપર્ટ ડેબ્રા ફાઇનલ કહે છે કે પ્રવાસમાં ક્યારેક પ્લેનમાં બાજુની સીટ પર બેઠેલી વ્યક્તિને પૂછો કે શું તે પહેલા તે સ્થળેથી જઈ ચૂક્યા છે ડોબેરા તેને ફ્રી ઇન્ફોર્મેશન કહે છે જો તમે મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છો તો સાથી રનરને પૂછી શકો છો કે સફળ થવા માટે કઈ વાતનું ધ્યાન રાખવું પડશે શું તમે ક્યારેક મેરેથોન જીતી છે ડેબરા કહે છે કે આવી કોશિશથી તમારી લાંબી વાતચીત થઈ શકે છે